नमस्कार मित्रों, आज ना वीडियो में आपने कुणगेर ना मां चुड़ैल माना इतिहास विषे आज जानीशू। वीडियो बहुत इंटरेस्टिंग छे, जेथी अंत सुधी सांभळजो। 250 थी 300 वर्ष पहला ना दिलना चोखा एवं मानवी रायचंददास पटेल नामना एक भाई नी जान कुणगेर थी बनासकांठा तरफ गई अने लग्ननी विधि पतावी। वर्ता आवता रायचंददास नी पत्नी साथे वरवेल में बेसी कोई शक्ति आवी अहीं कुणगेर आवी बोलवा लागी के जूना जांपर बनासकांठा में आवेलू छे अने त्या जांपर में गामना छेवाड़े कूवो हतो, तेना जोड़े आंबलीनू झाड़ हतुं। त्या हूँ कटेला खावा झाड़ उपर चढ़ी हती, अचानक हूँ कूवा में पड़ी ने मृत्यु पामी। मारो आत्मा आ झाड़ उपर ज रहेतो हतो, पण आ लग्न करेल बहन ने जोईने मने घणो आनंद थयो अने हूँ तेनी साथे आवी गई। आ स्वरूपवान स्त्रीना स्वरूपने मोही जई आ प्रेतात्मा चुड़ेलियोनीए आ पुत्रवधुना शरीरमां प्रवेश कर्यो, जेना कारणे आ पटेल कुळनी पुत्रवधु अने तेना पति वच्चे पति पत्नीना संबंधमां धीराड पड़ी। पति ज्यारे तेनी पत्नी पासे जईने बेसे त्यारे तेनी पत्नी तेने देवी स्वरूप भासवा लागी, जेना कारणे आ पटेल कुळनो युवान दिवसे ने दिवसे मनमां मूंझवण अनुभवा लाग्यो। आ वातनी जाण ઘરમાં માતા પિતાને થતા એક દિવસ માતા પિતાએ પોતાના વાલ સોયા દીકરાને આ બાબતે પૂછ્યું કે બેટા, આપણા ઘરમાં જ્યારથી વહુ આવી છે ત્યારથી તો મૂંઝવણમાં જ રહેતો હોય અને બેચેન રહેતો હોય તેમ અમને કેમ જણાય છે? ત્યારે દીકરાએ માતા પિતાને ભારે સંકોચ વ્યક્ત કરતા જણાવેલું, હું જ્યારે મારી પત્ની પાસે જઈને બેસું છું ત્યારે મને મારી પત્ની દેવીના સ્વરૂપમાં ભાસે છે, જેથી મને તેની પૂજા કરવાની ઈચ્છા થાય છે। ત્યારે ભારે મૂંઝવણ ભર્યા આ પ્રશ્નથી સ્તબ્ધ બની ગયેલા માતા પિતાએ વાળ સોયા દીકરાની વાતને ધ્યાને લઈ પોતાની પુત્રવધુને એક દિવસ આ બાબતે ગંભીરતાથી પૂછતા વહુએ પોતાના સાસુ સસરાને જણાવેલું કે હું પ્રેતાત્મા ચુડેલ છું। ચુડેલ ચુડેલ નામ સાંભળતાની સાથે જ હેપતાઈ ગયેલા સાસુ સસરા ગભરાવા લાગ્યા, જેથી વહુએ જણાવ્યું, ગભરાશો નહીં, મારાથી ડરવાની જરૂર નથી, હું ઉચ્ચ કુળમાં જન્મી હતી, હું અંદાજે 9 વર્ષની હતી ત્યારે હું મારી નાનકડી બહેનપણીઓ સાથે ગામની ભાગોળી તળાવના કાંઠે આવેલી આંબલીના વૃક્ષે આંબલી પીંપળી રમવા જતી હતી। એક દિવસ હું આંબલીના વૃક્ષ પરથી નીચે પટકાઈ, જેના કારણે હું નીચે કૂવામાં પડી, મારું અકાળે મોત થયું। મારો આત્મા ત્યાં જ ભટકતો રહ્યો, સમય જતાં મને ચુડેલિયોનીમાં સ્થાન મળ્યું। મેં મારું બાળપણ મારી નાનકડી બહેનપણીઓ સાથે વિતાવેલું, હું સદાય લોકોની સાથે રહી હતી, પરંતુ લોકો આજે મારાથી ડરતા હોય દૂર ભાગવા લાગ્યા, મારા નામ માત્રથી જ ભય અનુભવવા લાગ્યા, હું એકલી એટલી મૂંઝાવા લાગી, મને લોકોની સાથે રહેવું બહુ જ ગમતું હોવાથી એક દિવસ આ સ્ત્રી ત્યાંથી પસાર થતાં હું તેમના સ્વરૂપવાન ચહેરાને મોહી જઈ તેના શરીરમાં પ્રવેશ કર્યો, પરંતુ આજે મારા આવવાથી તમે ઘરના લોકો દુઃખી થતા હોય તો મારે તમને દુઃખી કરવા નથી, પરંતુ હું કહું એટલું કરજો જેથી મને પણ લોકોની સાથે રહેવા મળે। આવતીકાલે વહેલી સવારે ગામની ભાગોળે વરખડીના વૃક્ષ નીચે 5 ઈંટો મૂકી તેમાં કોડિયું મૂકી દિવેટ પ્રગટાવી જ્યોત પ્રજ્વલિત કરજો, જેથી હું જ્યોતમાં સમાઈ જઈશ અને દરેક દુખિયારા લોકોના દુખડા દૂર કરી મારા શરણે આવનારા સૌ કોઈની મનોકામના હું પૂર્ણ કરીશ। આટલું સાંભળતાની સાથે જ આ પટેલ કુળના પરિવારજનો ગદગદિત બની ગયા અને હર્ષના આંસુ સાથે દિવસ ક્યારે ઉગે તેની રાહ જોવા લાગ્યા। બીજે દિવસે વહેલી સવારે ગામની ભાગોળે વરખડીના વૃક્ષ નીચે આ પટેલ કુળના પરિવાર સહિત સૌ ગામ લોકો ભેગા મળી ઢોલ નગારા સાથે 5 ઈંટો મૂકી કોડિયામાં જ્યોત પ્રગટાવી આ પટેલ કુળની વહુને તો દીવાની સામે બેસાડી થોડીક ક્ષણોમાં આ ચુડેલિયોનીએ દીવાની જ્યોતમાં સમાઈ જઈ સ્થાન ગ્રહણ કર્યું અને સમગ્ર કુણગેર ગામમાં ચુડેલ માતાશ્રી ચુડેલ માતાજીના નામનો ભારે જયઘોષ ગુંજ્યો। આજે આ જગ્યાએ વરખડીના વૃક્ષની છાયા નીચે થડમાં શ્રી ચુડેલ માતાજી બિરાજમાન છે અને પરમાત્મા સાથેના સમન્વયથી શ્રી ચુડેલ માતાજી સમગ્ર પાટણ જિલ્લા સહિત સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા તેમજ ઉત્તર ગુજરાતની પ્રજાના હૃદયમાં પૂજનીય બનવા પામ્યા છે। અત્રે આ જગ્યાએ 300 વર્ષ જૂના પુરાણા મંદિરનો જીર્ણોદ્ધાર કરી માતાજીનું ભવ્ય મંદિર પણ બનાવાયું છે, જ્યાં 24 કલાક મંદિરમાં અખંડ જ્યોત પણ પ્રજ્વલિત છે। માતાજીના મંદિરમાં ખાસ એક વિશેષતા છે કે મંદિરમાં કોઈ જ મૂર્તિ કે ફોટો નથી, માત્ર જ્યોત એ જ સાક્ષાત શ્રી ચુડેલ માતાજી છે। દર રવિવારે લાખોની સંખ્યામાં ભાવી ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ મંદિર પરિસરમાં ઉભરાઈ રહ્યું છે। મંદિરમાં કોઈ ભૂવા કે બાવા નથી, સંપૂર્ણ વ્યવહાર સમસ્ત ગ્રામજનોના સંકલનથી જ નવનિર્મિત છે। મંદિરમાં કોઈને પણ બાધા માનતા અપાતી નથી, ભાવિ ભક્તો પોતે મનોમન બાધા માનતા રાખી કાર્ય સફળ થયા બાદ ગામથી દૂર દૂરના લોકો બાધા પૂર્ણ કરવા પગપાળા તેમજ વિવિધ વાહનો લઈ આવતા હોય છે, જેમાં માતાજી અસંખ્ય
हजारों लोकोनी मनोकामना पूर्ण करी होवाना पण दृष्टांतो अत्रे जोवा मळी रह्या छे। दुर्वस्था लोको माताजीने टपाल पाठवी बाधा मानता राखी माताजी प्रत्येनी अखूट अने अतूट श्रद्धानो भारे अहेसास पण पामी रह्या छे। आजे लाखों भावी भक्तो अने श्रद्धाळुओ माटे अखूट श्रद्धा अने आस्थानुं केन्द्र बनवा पाम्युं छे। जे चुकादो कोर्ट पण न करी शकती होय तेवा दुखियारा लोकोना दुख दर्द तात्कालिक दूर करे श्री चुड़ैल माताजीए समग्र उत्तर गुजरात सहित गुजरात भरमां नाम गूंजतुं कर्युं छे। जेथी श्रद्धाळु प्रजाजनोए पण श्री चुड़ैल माताजी ने हाईकोर्ट ऑफ कुणगेना नामने चारे दिशाओमां गूंजतुं करी दीधुं छे। अत्रे दर रविवारे वहेली सवारथी हजारों भक्तोनी भारे भीड़ जोवा मळी रही छे अने समस्त दिवस दरमियान लाखों दर्शनार्थीओनी भारे भीड़ साथे दर्शनार्थीओ माताजीना दर्शन करी धन्यता अनुभवी रह्या छे। असंख्य चुंदड़ीओथी सुशोभित ग्रामजनों अने स्वयंसेवकों द्वारा स्त्री अने पुरुषना दर्शन करवा माटे अलग अलग लोखंडना एंगल गोठवी प्रशंसनीय व्यवस्था पण करवामां आवेली छे अने आजे समग्र गुजरातभरमां चारे दिशाए हाईकोर्ट ऑफ कुणघेर श्री चुड़ैल माताजीनुं नाम गूंजतुं थवा पाम्युं छे। जय श्री चुड़ैल माता। हाईकोर्ट ऑफ कुणघेर सौनी मनोकामना पूर्ण करो। जेम जेम समय वीतो गयो तेम तेम सच्चाईनी साक्षी पूरी अने कोईनी कड़ाई कोईनी भेस कोईना दागीना के कोईपण बनाव बनतानो लोको साची श्रद्धाथी दरी पासे प्रार्थना करता अने बधुं ज काम पार पड़तुं। अहीं मंदिरमां दर शनिवारे रात्रिथी केटलाय भक्तजनो रविवारनी आरती लेवा माटे आवी जाय छे। असंख्य चुंदड़ीओनी छत्र छाया नीचे रविवारे लाइनो लागी जाय छे। लाइन करवा माटे सुंदर व्यवस्था पण करवामां आवी छे। माताजीनी मंगल जग्यामां दारू तेमज मांस व्यसन निषेध मनाय छे। छतांय कोई भूले चूक्या खराब कृत्ય करे तो तेने तरत ज पायमाली चालु थई जाय छे। अहीं મંદિરમાં કોઈ નાત જાત કે કોઈ ભેદભાવ નથી। માનવી માત્ર પ્રવેશને પાત્રની ભાવના જોવા મળે છે। શ્રદ્ધાળુના દાનમાંથી પંખીઓને ચણ ગાયોને ઘાસ દર્શનાર્થીઓને ચા પાણી તેમજ પ્રસાદીની વ્યવસ્થા થાય છે। માતાજીના ટ્રસ્ટી મંડળે ભવિષ્યનો ખ્યાલ રાખીને માતાજીના મંદિરની બાજુમાં જમીન લઈને તેમાં ભોજનશાળા ધર્મશાળા પાણીની પરબ બાથરૂમ પ્રાર્થના હોલ સુંદર બગીચો પાણીનો ફુવારો પંખીઘર વિશાળ પાર્કિંગ જાહેર ભક્તજનો શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકેલ છે જેનો લાભ આજે આનંદથી ભક્તજનો લઈ રહ્યા છે। માં ચુડેલે ઘણા પરચા પૂર્યા છે જે આ મુજબ છે। એક ભાઈનું કહેવું છે કે મને લીવરમાં ઘણી તકલીફ હતી। ડૉક્ટરોએ પણ સારું થવાની આશા છોડી દીધી હતી। મેં માતાજીને તે આવી પગપાળા ખુલ્લા પગે આવવાની બાધા રાખી અને ચમત્કાર થયો। માએ મારું દુઃખ મટાડ્યું અને મેં બાધા પૂરી કરી। ધન્ય છે ચુડેલ માતાજીને। એક અન્ય ભાઈ અમદાવાદથી છે જેમનું કહેવું છે કે મારી બહેનને 8 વર્ષના લગ્ન જીવન છતાંય બાળક ન હતું જે માતાજીના આશીર્વાદથી પુત્ર જન્મ થયો। એક બેન રાજકોટથી છે જેમનું કહેવું છે કે મને પગમાં અસહ્ય દુખાવો હતો। ડૉક્ટરોએ માની માનતા રાખી ટૂંક જ સમયમાં દુખાવો ગાયબ થયો। ચમત્કારથી માતાજીએ મારી મનોકામના પૂર્ણ કરી। એક અમદાવાદના બીજા બેન છે એમનું કહેવું છે મારા ભાભીને લગ્ન કરી 17 વર્ષ થયા તેમને પુત્રની આશા હતી। તે માતાજીએ વિનંતી સાંભળી અને તેમને ત્યાં બાબાનો જન્મ થયો અને આજે અમે બાધા પૂરી કરી। એક અન્ય બેન ગોધરાતી છે એમનું કહેવું છે કે મારી પુત્રીને સાસરિયાનો બહુ ત્રાસ હતો છેવટે કાઢી મૂકી કોર્ટમાં કેસ થયો અને માતાજીના 5 રવિવાર શ્રદ્ધાથી ભર્યા અને માનપાન સાથે કોર્ટમાં વિજય થયા। એક અન્ય બેન ઈડરતી છે જેમનું કહેવું છે અમારે આશા હતી કે અમારે પોતાનું નવું મકાન બને અને માતાજીની શ્રદ્ધા રાખી માતાજીએ કૃપા કરી અને અશક્ય વાત શક્ય બની પોતાનું મકાન માતાજીએ કરાવ્યું। ધન્ય છે માતાની। એક આંબલિયાસણના ભાઈનું કહેવું છે મેં એક વ્યક્તિને મોટી રકમ આપી હતી પરંતુ તેને મને પરત આપી ન હતી। માતાજીની માનતા રાખી અને 18 વર્ષ પછી માતાજીના પારે આવીને મને પરત આપી શ્રદ્ધાથી કામ મારું પૂર્ણ થયું। માતાજીના પ્રાંગણમાં 51 ફૂટ ઊંચી ભગવાન શંકરની મૂર્તિ પણ તૈયાર થઈ ગઈ છે અને તેની બાજુમાં 51 શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવો। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર વિડીયો તમને મળતા રહે। જય માતાજી।